નારોલની ડિવાઇન લાઇફ સ્કૂલમાં આગની ઘટના બની છે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની માહિતી સામે આવી છે આગ લાગતા બાળકોને તરત જ શાળાએથી છોડી દેવામાં આવ્યા ફાયરની ચાર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અમદાવાદ શહેરના નારોલની ડિવાઇન લાઈફ સ્કૂલમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગે છે આગ લાગતા બાળકોને છોડી દેવામાં આવ્યા ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ચાર ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે નારોની ડિવાઇન લાઈફ સ્કૂલની આ ઘટના સામે આવી કે જેમાં અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક ધારણ સામે આવ્યું છે જો કે આગ લાગે ની જાણ થતા જ તાત્કાલિક ધોરણે શાળામાં ભણતા બાળકોને છોડી દેવામાં આવ્યા હતા સ્કૂલના કર્મચારીઓએ જાતે આગને બુઝાવી દીધી ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હતા અને તેની મદદથી શાળાના જે કર્મચારીઓ છે તેઓએ જ આગ બુઝાવી દીધી

બે વર્ષથી રાણીયા અકલાયા સેવાલિયા પંચમહાલ વડોદરા ગળતેશ્વર ડેસર સહિતના જે રસ્તાઓ છે તે નદીના વહેણને બદલ્યા છે ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું મસ્ત મોટું કૌભાંડ અહીંયા ચાલી રહ્યું છે ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર એફએસએલ વિભાગની જે રહેમનજરમાં માફિયાઓએ આ મોકળું મેદાન મળ્યું હોય તે પ્રકારની વિગત છે પોલીસની નજરથી બચવા માફિયાઓએ ઠાસરાના અલકાજા અને રાણિયાને જોડતો પંદર કિલોમીટરનો રસ્તો બનાવી દીધો છે ખેડા જિલ્લામાંથી પ્રસાર થતી મહીસાગર નદીની અંદર ગેરકાયદેસર આડબાંધ બાંધી અને તેને રોકવાનો પ્રયાસ કરવાના દ્રશ્યો સામે આવ્યા છે ન્યૂઝ એ ટીમ ગુજરાતીની ટીમ આજે પહોંચી છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના છેવાડાના અખલાચા ગામે અખલાચા ગામની અંદર મારી પાછળ તમે આ જે બ્રિજ જોઈ રહ્યા છો આ બ્રિજ કોઈ સરકારી બ્રિજ નહીં પરંતુ જે ખનન માફિયાઓ છે કે જેઓ દ્વારા અહીં આગળ જે મહિસાગર નદીની અંદર જે કોતરો છે તેની અંદર મોટા પાયે પાયમસ મોટું ખનન કરવામાં આવે છે અને આ ખનન આખું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોય છે અને તેને લઈને જ આ રસ્તાઓ બનાવવામાં આવે છે મહત્વની વાત કરવામાં આવે તો તમને દ્રશ્યોની અંદર પહેલા બતાવીશ કે જે પ્રકારે આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો મહિસાગર નદી નદી કે જે ખેડા જિલ્લાના વિસ્તારમાંથી પ્રસાર થાય છે સામેની બાજુ વડોદરા તેમજ પંચમહાલ જિલ્લો આવેલો છે તેની અંદર આ જે હું જગ્યાએ ઊભો છું આ જગ્યા છે અકલાચા ગામના આવેલી નદી પટ્ટાની જગ્યા છે અને સામેની બાજુ ઇટવાડ ગામ આવેલું છે જે વડોદરા તાલુકામાં આવે છે ઈટવાડ બાજુ જે પ્રકારે જે નદીની કોતરો છે તેની અંદર બ્લાસ્ટ કરી અને ખનન કરવામાં આવી રહ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા આગળ જયારે સેટિંગ ગુજરાતી ટીમ પહોંચી ત્યારે કેટલાક ગેરકાયદેસર ખનન કરતા ડમ્પરો પર નજરે પડ્યા હતા પરંતુ આ રસ્તો જે બનાવ્યો છે આ રસ્તો કોની રહેમ નજર હેઠળ બનાવ્યો

પાછલા બે વર્ષથી રાણિયા અકલાચા સેવાલિયા પંચમહાલ વડોદરા ગણતેશ્વર ડેસર સહિતના જે રસ્તાએ નદીના વહેણ બદલ્યા છે જેમાં ગણતરથી લઈને રાણિયા સુધીના ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું મસ મોટું કૌભાંડ ચાલતું હોય તેમ સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે મહત્વનું છે કે આ સમગ્ર બાબતમાં ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને ગાંધીનગર એફએસટીની પણ મીઠી નજર હેઠળ આ કામ થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે જો કે નદીમાં કોઈપણ રસ્તો બનાવવામાં આવે તો સ્થાનિક પંચાયત ઇરિગેશન અને સ્થાનિક તંત્ર પણ તેમાં જવાબદાર હોય છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી આ સમગ્ર બાબતે જ્યારે અમે ખાણખાની જ વિભાગનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ પહેલા તો મીડિયા સામે બોલવાની ના પાડી પરંતુ પ્રશ્નો પૂછતા તેઓ ગોળ ગોળ જવાબ આપતા પણ જોવા મળ્યા ગુજરાતથી પવિત્ર ગણાત્રી મહિસાગર નદીમાં અગાઉ ઘૂષિત કરવા બાદ વધુ એક નદીને જે ગ્રસ્ત વેન છે ત્યારે બદલવાનું એક કારનામું સામે આવે છે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ખાન ખનિજ વિભાગની નહેર રહેન નજર હેઠળ નદીની અંદર ગેરકાયદેસર ખનન થાય છે અને ખનન ની અંદર નદીમાં ખનન તો કરે છે પરંતુ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રસ્તો બનાવી દેવામાં આવ્યો છે ચૌદ કિલોમીટર જેટલો રસ્તો બનાવવામાં છે બે વર્ષ પહેલા આ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો નદીની અંદર વેન પણ બદલવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી તે કરવામાં આવતી નથી વાત કરવામાં આવે તો આ સમગ્ર બાબતે જ્યારે નડિયાદ ડિવિઝનના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તેમની પાસે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમાં તો કોઈ પણ પ્રત્યુત્તર આપવા મળતો આવ્યો અત્યારે ખાણખેડી વિભાગની ઓફિસ છે ત્યાં આપણે ઉપસ્થિત છે કેટલાક અધિકારી આગળ છે તમે સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે બાબતે તે શું કરી રહ્યા છે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો જે વાત જે અત્યારે આગળ જોઈ રહ્યા છો ચૂકી ના પડે ખાલી પૂછું છે સાહેબ કે ક્રોયલ્ટી આપવામાં આવી છે પણ તેમના દ્વારા ગેરકાયદેસર રસ્તા બનાવવામાં આવે છે તમારું શું માનવું છે રસ્તા બનાવવામાં આવે રસ્તાનું જે છે એ રસ્તાનું રોડ એન્ડ ્ટમેન્ટ કદાચ ખનન થયું એક સંગ્રહ થયો એની માહિતી તમે આપતા નથી એની માહિતી આપો તમે તપાસ નિષ્ફળ તપાસ કરીશું મારો પ્રશ્ન એટલો છે

એમાં એવું છે બ્રિજ બાબતે ગઈકાલે સાંજે જ અમે ટીમ દ્વારા તપાસ કરાઈ હતી જે ન્યૂઝ ના અંદર પ્રકાશિત થયેલા ગામો હતા ભદ્રાસા અકલાચા એના સરપંચશ્રી તેમજ ગ્રામના જે પંચોની રૂબરૂમાં તપાસ કરવામાં આવી હતી એના અનુસંધાન એ રસ્તો છે એ એમના લોકોના સ્થાનિક અવરજવર માટે બનાવવામાં આવેલો છે કાચો રસ્તો એવું સરપંચશ્રી એ બી જણાવ્યું છે અને પંચો બી જણાવ્યું છે અને એમના લીધે ગ્રામ પંચાયતને બી કઈ વાંધો નથી સ્થાનિક લોકો માટે બનાવવામાં આવ્યો છે ત્યાં વિસ્તાર છે બરાબર છે અને એના અનુસંધાને બી તપાસ કરવામાં આવી હતી તો એ સરપંચ પંચ બી જણાવ્યું છે કે જે ક્વોરી ધારકો છે એ નિયત રોયલટી પાસ અથવા ડિલિવરી ચલન દ્વારા જ વહન કરવામાં આવે છે

હવે એમના સ્થાનિક અવર માટે એમને બનાયેલો છે એના માટેનું આ જે હતું એના અનુસંધાને તપાસ કરી હતી અમને તપાસમાં એ પ્રમાણે એમને એ લોકો નિવેદન એ પ્રમાણે જણાવ્યું છે એટલે બે વર્ષમાં આટલા બધા બની ગયા રસ્તા ખાલી ગ્રામ એવું કે આ રીતની પ્રક્રિયા નથી આવતી ટાકો રસ્તો મંજૂર બનાયેલો કે એવું નથી કાચો રસ્તો બનાયેલો હતો અને એ પ્રમાણે આ વસ્તુ પ્રકાશિત થયેલું હતું ન્યૂઝ અંદર અને તપાસ કરીના અંદર આ પ્રમાણેનું જણાવ્યું છે પહેલાનો જે કાચો રસ્તો હતો તેને થોડી પાડવામાં આવ્યો અને મહીસાગર નદીમાંથી રેતી ચોરી પણ સામે આવી છે ઘણા ઘણા વિઝ્યુઅલ પણ અમારી પાસે આવ્યા છે સ્થાનિકોના નિવેદનો પણ છે અમારી પાસે તો એવું આપના હોય મને મોકલી આપજો હું તપાસ કરાવી લઈશ

ઇનલીગલના ખનન વન સંગ્રહના કેસો છે એમાં બી અમે લગભગ સાડા ત્રણ કરોડ કરતા બી વધારે કરેલી છે લગભગ ગયા વર્ષ કરતા ઘણી વધારે છે જે પસાર થઈ રહ્યો આપ એવું જણાવી રહ્યા છો ગ્રામ પંચાયત ને આમાં કઈ વાંધો નથી ગ્રામ પંચાયતના સરપંચ સરપંચશ્રી ને પંચોએ અમને એ પ્રમાણેનું જણાવ્યું છે કે ભાઈ આ રસ્તો અમારા લોકલ યુઝ માટે એ રીતે બનાવ્યો છે ને એમાં અમને કઈ વાંધો નથી એટલે આ કાયદેસર નો માર્ગ છે તમે એમ કહો છો કે લોકો માટે અવરજવર કરવા માટેનો આ રસ્તો છે ખનીજ ચોરી થાય છે રેતી ખનન પણ થઈ રહ્યું છે રેતી ખનન થતું જ એવી કોઈ ફરિયાદ અમને મળેલ નથી આ ગામના સ્થાનિકો જ કહી રહ્યા છે સર જે રીતે આપ ગ્રામ પંચાયત નું જણાવી રહ્યા છો કે તેઓના તેઓની સંમતિ આ રસ્તો બનાવવામાં આવે છે ગ્રામ પંચાયત ની જેટલા બ્રિજ બની જાય છે અને તમે એમ કહો છો કે એ લોકોની અવરજવર માટેનો છે પણ લોકોએ તો આ રજૂઆત પણ નથી કરી લોકોની ફરિયાદ બાદ હાલ તંત્ર એક્શનમાં છે દિનેશ ચૌધરી જે અમારી સાથે અધિકારી ખાણખાની વિભાગના તે આખી વાતને ગ્રામ પંચાયત ઉપર ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓનું કહેવું છે કે અહીંયા ગ્રામ ગામ લોકોની અવર જવર માટેનો જ આ રસ્તો છે અને તેના માટે જ આ રસ્તો બનાવવામાં આવ્યો છે અહીંયા

નીજ માફિયાઓ અહીંયા બેફામ બની રહ્યા છે અને મોટા મોટા ટ્રેક્ટરો પણ અહીંયા આવતા નજરે પડે છે જોકે આખો મુદ્દો આણંદ કલેક્ટરને ફરિયાદ મળતા વહીવટી વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું સાવલીના પ્રથમપુરા ગામ વચ્ચે મહીસાગર નદીની અંદર એક બિનઅધિકૃત માર્ગ બનાવવામાં આવ્યો જેનો ઉપયોગ સ્થાનિક લોકો પણ કરતા હતા મહીસાગર નદીમાંથી રેતી ચોરીની ફરિયાદ મળતા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું અને આણંદ કલેક્ટરે બિન અધિકૃત રસ્તો તોડી પાડવાની સૂચના આપતા જ ખાણ ખનીજ વિભાગ દોડતું થઈ ગયું આણંદ ગ્રામ્ય મામલતદારની ટીમ અને પોલીસને સાથે રાખીને જેસીબી જેસીબી મશીનથી વહેરાખાડી ખેરડા અને પ્રથમ પુરા ગામોને જે મહીસાગર નદીમાંથી જોડતો બિન અધિકૃત રસ્તો છે તેને તાત્કાલિક ધોરણે

અને ત્યાંથી ખનીજ ભરેલા ડમ્પરો તેમજ ગ્રામજનો પણ તે રસ્તાનો ઉપયોગ કરતા હોવાનું જણાય આવેલ જે અંગે અમને સૂચના મળતા માન્ય કલેક્ટર શ્રીની સૂચના મળતા અમારી ટીમ તેમજ શ્રી ગ્રામ્યની ટીમ તેમજ પોલીસની મદદ દ્વારા સદર રસ્તો અત્યારે હાલમાં તોડી પાડવામાં આવેલ છે જેથી રેતી ખાન કરતી ગાડીઓને અટકાવી શકાય એટલે સ્પષ્ટ પણ અહીં એવું સામે આવ્યું ખનીજ માફિયાઓએ રસ્તો બનાવ્યો હતો અધિકૃત રીતે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો હવે સવાલ થઈ રહ્યો છે કે આ અધિકૃત રસ્તાને જે તોડી પાડવામાં આવતા અહીંયા રેતી ખનન થતી પ્રક્રિયા અટકી જશે પરંતુ કલેક્ટરના આદેશ બાદ ખનીજ વિભાગ દોડતો થયું ત્યાં સુધી અહીંયા કેમ કાર્યવાહી ન કરવામાં આવી આટલા વર્ષો સુધી આ રસ્તો ધમધમતો રહ્યો અહીંયાથી રેતી ખનન થતું રહ્યું તેવું પણ સામે આવ્યું